नमस्कार, दूरदर्शन समाचार साथे हूँ अमिता वांझा। बुलेटिन की शुरुआत करिए मुख्य समाचार थी। तमिलनाडु सिवाय तमाम राज्य हवे वस्तु तथा सेवा कर माटे तैयार होवाथी चौमासु सत्र में खरडो राज्यसभा में पसार थवाना उजळा बन्या संजोग। जीएसटी कायदानो आदर्श मुसद्दो नाणा मंत्रालय की वेबसाइट पर सार्वजनिक करायानु ट्वीट करता हसमुख अढ़िया। મહેસાણા ખાતે ગુજરાતની પ્રદેશ કારોબારીનું આયોજન કરવા માટેની તૈયારી શરૂ કરતું ગુજરાત ભાજપ અલાહાબાદમાં રાષ્ટ્રીય સ્તરે લેવાયેલા નિર્ણયોને પ્રદેશમાં લાગુ કરવા માર્ગદર્શન આપશે વિજયભાઈ રૂપાણી। નૌકાદળના વરિષ્ઠતમ અધિકારી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે યોજાઈ મુલાકાત। ગુજરાતના દરિયાકાંઠાની સલામતી માટે નૌકાદળને પૂરેપૂરા મદદરૂપ બનવા તૈયારી દાખવતું ગુજરાત। અને કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા વાદળનું આગમન થતા વરસાદમાં ભીંજાવાની પ્રતીક્ષામાં ગુંથાયું ગુજરાત, પરંતુ હવામાન ખાતું કહે છે કે 20 થી 22 જૂન પહેલા મેઘરાજાની પધરામણીના યોગ નથી। જોઈએ સમાચાર વિગતવાર। નાણામંત્રી અરુણ જેટલીએ એલાન કર્યું છે કે તમિલનાડુ સિવાય તમામ રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી લાગુ કરવા ઉત્સુક છે। आजादी पछीना सौथी मोटा करवेरा सुधारा में जेनी गणना थाई छे तेवा जीएसटी ना स्वरूप विषे हाल कोलकाता में 22 राज्यों नाणामंत्रीओनी बैठक चाली रही छे, जेमां हाजर रहेला श्री जेटली चौमासु सत्र में जीएसटी खरडो संसद में पसार करावा माटे तैयारी करी रह्या छे। जीएसटी ना आदर्श कायदानो मुसद्दो नाणा मंत्रालय की वेबसाइट पर सार्वजनिक करायो होवानो ट्वीट महसूल सचिव हसमुख अढ़ियाए कर्यु छे। जीएसटी कायदा में 162 कलम छे अने वार्षिक 9 लाख रुपया थी वधु टर्नओवर धरावता वेपारी उपर तेने लागू करवानी योजना छे। कोलकाता में चालती अधिकार प्राप्ति समूह की बैठक नु आजे समापन थवानु छे। दिल्ली की केजरीवाल सरकारे नियुक्त करेला संसदीय सचिव ना होद्दा ने लाभनु पद होवानी व्याख्या बहार राखवाना खरडा ने राष्ट्रपतिए पाछो वाळता कानूनी गूंज उभी थई छे। हवे चूंटणी पंच आ विषे निर्णय लेशे, परंतु 21 धारासभ्योने संसदीय सचिवनो होद्दो आपवाना केजरीवाल सरकारना निर्णयने गैरकायदेसर गणावी तेनी आकरी टीका करी छे। संसदीय सचिवनु पद जो ऑफिस ऑफ प्रॉफिट गणाय तो आम आदमी पार्टीना 21 जणना धारासभ्य पद उपर जोखम उभू थई शके तेम छे। તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા। બંને વચ્ચે રાજ્યના વિકાસ અંગે ચર્ચા થઈ હતી। તામિલનાડુને કેન્દ્ર તરફથી વધારાના ભંડોળની ફાળવણી સહિતના મુદ્દે બંને વચ્ચે ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે। જીએસટી સામે તામિલનાડુનું વલણ જાણવા માટે વાણિજ્ય મંત્રી નિર્મળા સીતારામન પણ જે જયલલિતાને મળ્યા હતા। દેશમાં કઠોળ અને દાળ વ્યાજબી ભાવે મળતા રહે અને અછત ના સર્જાય તે હેતુસર કેન્દ્ર સરકારે બફર સ્ટોક માટે 12,500 ટન કઠોળ આયાત કરવાના આદેશ આપ્યા છે। આ પૈકી 10,000 ટન મસૂર અને 2,500 ટન અડદની આયાત થશે। કુલ 38,500 ટનની આયાતના કોન્ટ્રાક્ટ સામે સરકાર 14,000 ટન કઠોળ અને દાળની આયાત કરી ચૂકી છે। દાળ અને કઠોળની વધતી ભાવ સપાટી ડામવા માટે રાજ્યોને સંગ્રહખોરો સાથે કડક હાથે કામ લેવા કહેવાયું છે। ભારતીય નૌકાદળમાં ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર રિયર એડમિરલ સંદીપ બિચાએ ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી। બેઠક દરમિયાન ગુજરાતના સાગરકાંઠાની સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે વાતચીત થઈ હતી। દરિયા કિનારાની સલામતી માટે નૌકાદળને ગુજરાત તરફથી પૂરતી મદદ આપવાની ખાતરી પણ મુખ્યમંત્રીએ આપી હતી। गुजरात भाजपना सुकानी विजयभाई रूपाणीए जाहेरात करी छे के भाजपनी प्रदेश कारोबारी आगामी 22 तथा 23 जूनना रोज महेसाणा खाते योजाशे, जेथी अलाहाबाद में राष्ट्रीय कारोबारीए लीधेला निर्णय ने गुजरात में लागू करवानी चर्चा विचारणा तथा निर्णय थई शके। प्रदेश कार्यकारिणी दरेक प्रदेशों में थई जावी जोईए, जेथी करीने राष्ट्र में जे निर्णय थया छे ए निर्णय प्रदेश में पहोंचे अने पछीना सप्ताह में जिल्ला में कारोबारी थाय, आम नीचे सुधी बात जाए। એટલે 22-23 તારીખ જૂનમાં મહેસાણા ખાતે પ્રદેશની કારોબારી
नक्की करवामां आवी छे। प्रदेश कारोबारीमां पण आज रीते ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજી રાજકીય પ્રસ્તાવ ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર સારી કામ કરી રહી છે એને અભિનંદન પ્રસ્તાવ અને આગામી કાર્યક્રમો આ કાર્યકારીમાં નક્કી થશે। ગુજરાતના વાતાવરણમાં બે દિવસથી પલટો જોવા મળ્યો છે। પ્રખર તાપ અને ચામડી બાળતી ગરમીથી મહદ અંશે રાહત મળી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક બૂંદબાંદી પણ થઈ હતી। આ વચ્ચે બફારો પણ અનુભવાય છે। બદલાયેલા વાતાવરણે જગતાત નેજવા કરી આકાશ તરફ મીટ માંડી રહ્યો છે। આમ તો ભીમ 11 સકનના સરવરિયાની અપેક્ષાથી ખેડૂત વાવણીમાં લાગી પડ્યા છે। જો કે હવામાન કહે છે કે 21-22 સુધી તો રાહ જોવી જ રહી। भीषण गर्मी थी खेतरना चास तो सुकाया ज गया छे अने साथे खेडूतोनी आंखों पण ऊंडा अंधारिया कुवा जेवी थई गई। पण हवे आ आंखों में एक स्वप्न तकतगे छे, वहला वरसादना वधामणानु। भीम 11 शुकन साचवानी आशाए जगताते हळबळत जोड़ी दई खुदने जोतरी दीधा छे खेतरमां, अने तेओ खेतरमां नवी चास ज नथी पाड़ता। પોતાના નવા સ્વપ્નની વાવણી રૂપી નવી ભાત પણ પાડે છે અને એટલે જ નેજવાથી આકાશ તરફની મીટ હવે અકળ વિકળ આંખ કાન ભીંજવતા વરસાદની વાટે છે। આ ભીમજ્યારીની વાવણી થઈ જાય તો સુકનવંતી ગણાય। વાવણી વહેલી થાય કે મોડી થાય પણ સારા વરસાદ થાય તો એના માટે ખેડૂતને તો લાભ થાય। વાતાવરણના બદલાવ અને નૈઋત્ય ચોમાસું એક અઠવાડિયું મોડું થવાથી હવાના દબાણે મુંબઈમાં થોડી રાહત આપી, તો દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ અનુભવાયો। તો આ પરિણામે ઘણા ખરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું ને ક્યાંક બફારો પણ અનુભવાયો। સરવાળે બે દિવસની પ્રખર ગરમીથી રાહત મળી તે ચોક્કસ છે। આમ છતાં વિધિસરના વરસાદની હજુ 9-10 દિવસ તો રાહ જોવી જ પડશે। अभी गुजरात में हम तमाम चार्ट एनालिसिस किया और जो सैटेलाइट पिक्चर है उसके चलते हमने देखा कि ये 20-21 तारीख के पहले ज़्यादा कुछ सिग्निफिकेंट रेनफॉल गुजरात में नहीं है। उस टाइम में 20-21 तारीख के आसपास में साउथ गुजरात में रेन शुरू होगा, उसके बाद रेनफॉल मिलने का संभावना है। તો બાકી આગે જે 4-5 દિન છે એમાં જ્યાદા કુછ સેમ્પલ મળે કે કોઈ ઉમેદ નહીં હે। સામાન્ય માણસથી માંડીને શેર બજાર સુધી સાંબેલાધાર વરસાદની આશા આ વર્ષે બંધાઈ છે। દેશના અર્થતંત્રને પણ વરસાદથી મોટી અપેક્ષાઓ છે, ત્યારે ભલે મોડો પણ અનરાધાર આવે તેવું હર કોઈ ઈચ્છે છે। શક્ય છે કે આ વખતનો સારો વરસાદ લાંબા સમયથી ખોરવાયેલા ઋતુચક્ર વચ્ચે દિવાળી સુધી પણ આવે તો નવાય નહીં। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર। 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ। ગત વર્ષે ઉમંગ અને ઉત્સાહથી દેશભરના લોકોએ યોગ દિવસને મનાવવા ભારે ઉલ્લાસથી ભાગ લીધો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલથી વિશ્વ યોગ દિવસે એક અનોખો ઇતિહાસ રચી દીધો હતો। એક સપ્તાહ પછી આવી રહેલા વિશ્વ યોગ દિવસની તૈયારીમાં અમદાવાદ લાગી ગયું છે। યોગ કર્મીઓ પણ પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે। દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પણ યોગ પ્રત્યે રૂચિ ધરાવતા લોકોએ આ દિવસની ઉજવણીની તૈયારીઓ આરંભી દીધી છે। અમદાવાદની એક સંસ્થા લોકોને યોગ સાથે જોડવાનું કાર્ય કરે છે। ડિપ્લોમા ઇન માસ કમ્યુનિકેશન કર્યા બાદ વર્ષો સુધી પત્રકાર તરીકે કામગીરી બજાવનાર ધીરજ વશિષ્ઠ ઓક્ટોબર 2009થી યોગ સાથે જોડાયા અને દિલ્હીથી 2011માં અમદાવાદ આવીને તેમણે વશિષ્ઠ યોગ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી, જ્યાં આજે અનેક લોકો યોગ સાથે જોડાયા છે। कैसे लोगों को योग स्वास्थ्य और जीवन के प्रति जागरूकता पैदा की जाए, और उस कार्य में मैं और मेरे साथ कई टीचर और स्टूडेंट सब लोग अपने अपने तल पर इस कार्यक्रम को आगे बढ़ा रहे हैं। और हमें खुशी है कि इस कार्यक्रम को पिछले साल से प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा जो कदम उठाया गया विश्व योग दिवस को लेकर के और जिसको पूरे वर्ल्ड में सराहाया जा रहा है, उससे हमारे मकसद को, योग के मकसद को आगे बढ़ाने में और मजबूत बल मिला है।
દોડધામના આ સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત થાય ને બીમારીઓનું પ્રમાણ ઘટે તે માટે અત્યંત જરૂરી એવા યોગની તાલીમ આપી આ યોગ શિક્ષક એક રીતે લોકોની સેવા જ બજાવી રહ્યા છે. આ સંસ્થા સાથે વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ તેમજ કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલા લોકો પણ જોડાયા છે. વિવિધ આસનો અને યોગ શક્તિ દ્વારા અહીં લોકો તન અને મનના અનેક વિકારો દૂર કરી એક નવી સ્ફૂર્તિનો અનુભવ કરે છે. સવારે 6-7 એક કલાક યોગ કરવાથી આખો દિવસ ફ્રેશ રહે છે અને એકદમ મગજ શાંત રહે છે. જે એક્ટિવિટી અહીંયા ચાલે છે એ સ્પેસિફિક યોગાને લગતી જ હોય છે, બીજી કોઈ એક્ટિવિટી આ લોકો કરતા નથી. અને એક્ઝેક્ટલી યોગા કેવી રીતે કરી શકાય, એક્સરસાઇઝ અને યોગ એની વચ્ચે જે ડિફરન્સ છે એ તમને અહીંયા જાણવા મળે છે. સંસ્થા દ્વારા આગામી વિશ્વ યોગ દિવસ પૂર્વે મફત યોગ શિબિરનું પણ આયોજન કરાયું છે. યોગ પ્રત્યે વધુ ને વધુ લોકો આકર્ષાય અને યોગને જીવનમાં સ્થાન આપે તેવા આ સંસ્થાના પ્રયાસો આવકારવાદાયક છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી કૃષ્ણા શાહનો રિપોર્ટ. બીપીએલ શ્રેણીમાં આવતા ગરીબ પરિવારની માં બહેન દીકરીના નામે રાંધણ ગેસનું જોડાણ વિનામૂલ્યે આપવાની યોજનાનો અમલ પાટણ જિલ્લામાં શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે લાભાર્થી બહેનોને ગેસ કનેક્શન એનાયત કરવાની વિધિ સાંસદ લીલાધર વાઘેલાના વરદ હસ્તે યોજાઈ ગઈ. ચૂલો ફૂંકવામાંથી આઝાદી મેળવનાર ગરીબ બહેનોએ આ પ્રસંગે આભારવશ બની કહ્યું હતું કે ભલું થજો આ મોદી સરકારનું. પાટણ જિલ્લામાં 1000 પરિવારોને ટૂંકા ગાળામાં ગેસનું કનેક્શન ફાળવી ઇન્ડિયન ઓઇલ સહિતની કંપનીઓ ઉત્તમ કામગીરી નોંધાવી ચૂકી છે. ગેસ સબસિડી સ્વેચ્છાએ જતી કરનાર નાગરિકોનો સાંસદ લીલાધર વાઘેલાએ આ પ્રસંગે આભાર માન્યો હતો. બગડેથી લાકડા લાવતા ને બાતા અને હવે અમને સુરેશભાઈ ગેસ આપશી, અમે ગેસ ઉપર રચ્યું મજા કરશું એવું તમારું સરકાર મોદીનો અમારા સુરેશભાઈનું બધાના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી બેન દીકરીઓ એનો લાભ લે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્ત બનીને સમાજની અંદર સ્ત્રી સશક્તિકરણનો સંદેશો એમના દ્વારા સમાજમાં જાય એ અપેક્ષા સાથે આજના કાર્યક્રમને વણી અને આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ભારત સરકાર કી તરફ સે ઉસકો 1600 રૂપિયે કા યે વેવ ઓફ મિલેગા. એક સિલિન્ડર ઓર એક રેગ્યુલેટર કા જો સિક્યુરિટી ડિપોઝિટ હૈ વો ઉસકો ફ્રી હોગા. એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ભારતે દક્ષિણ કોરિયાને 2-1 હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરવાનો રસ્તો વધુ સરળ બનાવી લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આ ચોથી મેચમાં બીજી જીત છે. રસાકસી ભરી મેચના પ્રથમ ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાનો દબદબો રહ્યો હતો, પણ 39મી મિનિટે ભારતના એસવી સુનિલ અને 57મી મિનિટે નિકિન થિમૈયાએ ગોલ ફટકારી મેચ ઉપર કબજો કરી લીધો હતો. દક્ષિણ કોરિયા તરફથી 57મી મિનિટે એકમાત્ર ગોલ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલા ભારત એક મેચ હાર્યું હતું, જ્યારે એક મેચ ડ્રો કાઢવામાં સફળ રહ્યું હતું. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન ઉપર પહોંચી ગયું છે. ભારત હવે ગુરુવારે પ્રથમ સ્થાન પર રહેલા ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવવા મેદાને ઉતરશે. ભારત અને ઝિમ્બાબ્વે સિરીઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ મેચ આજે હરારેના મેદાન પર રમાશે. ટીમ ઇન્ડિયા ત્રીજી વન ડે જીતી સિરીઝમાં ઝિમ્બાબ્વેને ક્લીન સ્વીપ આપવાના વિશ્વાસ સાથે મેદાને ઉતરશે. આ ટીમ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બોલિંગ અને બેટિંગ એમ બંનેમાં યુવા ખેલાડીઓ સફળ રહ્યા છે. બેટિંગમાં કેએલ રાહુલ અને રાયડુ ધૂમ મચાવી રહ્યા છે, તો બોલિંગ સાઇડથી યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ ધોની માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ રહ્યા છે. પ્રથમ બે વનડેમાં સરળ જીત નોંધાવ્યા બાદ આજે ધોની ટીમમાં અન્ય યુવા ખેલાડીઓને મોકો આપે તેવી પણ શક્યતા છે. બીજી તરફ આજે ધોની સૌથી વધુ વનડેમાં કેપ્ટનશીપ કરવાનો શ્રીલંકાના કેપ્ટન અર્જુન રણતુંગાનો રેકોર્ડ પણ તોડશે. રણતુંગાએ 193 વનડેમાં કેપ્ટનશીપ કરી છે, જ્યારે ધોની આજે પોતાની 194મી મેચ રમશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.